શેર માને એક સ્ટ્રોંગ નંબર્સ આ વખતે આવતા દેખાઈ રહ્યા છે. પહેલા તો જો તમે એક ક્વિક ઓવરવ્યૂ આપી શકો તો. શ્યોર, વેરી ગુડ આફ્ટરનૂન. ક્વાર્ટર વન ના રિઝલ્ટ ઘણા જ પ્રોમિસિંગ નંબર્સ સાથે ચાલુ કર્યું છે. FY23 ટોપ લાઈન અરાઉન્ડ 55 કરોડ બુક કરી છે અને બોટમ લાઈન પર અરાઉન્ડ 12 કરોડનો જે સિક્વન્સિયલી ક્વાર્ટર વન ક્વાર્ટરનો પ્રોફિટ છે સેમ મેન્ટેન કરી શક્યા છીએ બીકોઝ ઓફ ધ ગ્રીનફિનિટી એન્ડ ધ સિકોવા પ્રોજેક્ટ્સના જે રેવન્યુ રેકગ્નિશન ઓન ધ પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન એન્ડ ઓફ ધ પ્રોગ્રેસ ઓન સચ. તો એ બેઝિસ પર રિયલ્ટી સેક્ટરનું ઘણું જ પોઝિટિવ આઉટલુક દેખાય છે. અને વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે આપણે જે 400 કરોડની ઇન્વેન્ટરી વેચી છે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં એ એક રેકોર્ડ વેલ્યુ નું સેલ થયું છે અને એમાં વધારો પડતો શેર છે જે અજમેરા મેનહટન પ્રોજેક્ટ લોન્ચ કરી શક્યા છે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં જે અરાઉન્ડ 1,25,000 સ્ક્વેર ફીટ વિચ ઇઝ અબાઉટ 25% ઓફ ધ ટોટલ ઇન્વેન્ટરી ઓફ ધ પ્રોજેક્ટ. તો 25% એક લોન્ચ પર એક પ્રોજેક્ટ અને એ બી એક લક્ઝરી પ્રોજેક્ટ છે અને એ પર્ટિક્યુલર દેખાય છે કે આપણા વડાલા માર્કેટમાં જે ડોમિનન્સ છે અને પ્રોજેક્ટ લોન્ચમાં જે ઇન્વેન્ટરી વેલોસિટી અમે લઈ શક્યા છીએ એના બેઝિસ પર આ 400 કરોડનું સેલ બાકીના ઓનગોઈંગ પ્રોજેક્ટ સાથે ક્લોક કરી શક્યા છીએ જે અરાઉન્ડ 2.5x ટાઈમ્સ ઓફ ધ યર ઓન યર ગ્રોથ બતાવે છે. સો ગ્રાહકોનો ઘણો જ બેટર રિસ્પોન્સ મળ્યો છે ઓન ધ અજમેરા મેનહટન પ્રોજેક્ટ અને આગળ બી આ પર્ટિક્યુલર મોમેન્ટમ ચાલુ રહેશે એ પર્ટિક્યુલર પોઝિટિવ આઉટલુક લાગે છે. જી, એક જો નિતિનભાઈ જો તમે એક બ્રીફ અમને ઓવરવ્યૂ આપી શકો કે વેરિયસ પ્રોપર્ટીઝમાં તમારું કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે અને કઈ જાતનું તમારું એવરેજ રિયલાઇઝેશન રહ્યું છે અને સાથે જ તમે એક પ્રાઇસ પોઈન્ટ કઈ રીતનો તમે જોઈ રહ્યા છો, શું હજી પણ એક પ્રાઇસ વધારો તમે કરશો, કસ્ટમરને પાસ ઓન કરશો, કઈ રીતની તમે સ્ટ્રેટેજી વાપરશો? બેઝિકલી પ્રાઇસ પોઈન્ટ અત્યારના જે આપણે ક્વાર્ટર વનમાં અચીવ કરી છે એ 25,000 અરાઉન્ડ ઓન ધ કાર્પેટ બેઝિસ પર ઓવરઓલ પોર્ટફોલિયોમાં અચીવ કરી છે. બટ આગળ ઉપર હજી બી એમ લાગે છે કે જે કમોડિટી પ્રાઇસિંગનું પ્રેશર છે, ઇનપુટ કોસ્ટ પ્રેશર છે અને આરબીઆઈના જે બી રેપો રેટના ઇન્ક્રીઝ થયા છે ઇન્ટરેસ્ટ રેટને હિસાબે એ જોતા લાગે છે કે આગળ ઉપર બી ઇનપુટ કોસ્ટ પ્રેશર્સ રહેશે અને ડેફિનેટલી જેમ આગળ પ્રોજેક્ટના એડવાન્સમેન્ટ સ્ટેજના પ્રોજેક્ટના અપ્રિશિએશન મળે બટ આ ઇનપુટ કોસ્ટ પ્રેશરનું જેવો આ જ વલણ રહેશે તો ડેફિનેટલી આગળ ઉપર બી થોડું પ્રાઇસ પોઈન્ટ વધારીને આપણે માર્જિન મેન્ટેન કરવું પડશે. જી, વેરિયસ પ્રોજેક્ટ્સ છે, તમને શું લાગે છે કે ક્યાં સુધીમાં તમે આ પ્રોજેક્ટ્સ બધા કમિશન કરશો? અજમેરા મેનહટન જે પ્રોજેક્ટ આપણે લોન્ચ કર્યો છે એ જસ્ટ લોન્ચ થયો છે બીકોઝ ધ રેરા રજિસ્ટ્રેશન ને રેગ્યુલેટરી પરમિશન્સ ને એ બધી આપણે ડિસેમ્બરમાં કન્સેશન્સ ભર્યા હતા અને રેરા રજિસ્ટ્રેશન હેઝ હેપન્ડ ઇન એપ્રિલ અને એપ્રિલમાં લોન્ચ કરીને આ ફર્સ્ટ ક્વાર્ટરમાં વી હેવ અચીવડ ધીસ નંબર અને એ 4 વર્ષનો પ્રોજેક્ટનું લાઈફ સાયકલ છે. સો વી આર હોપફુલ કે આ વિધિન ધીસ 4 યર્સ અબાઉટ 1,500 કરોડની જે એની ટોપલાઈન છે વી શુડ બી રેકગ્નાઇઝિંગ ઇન ટુ PNL. અને બાકીના જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે જે સિકોવા અને ગ્રીનફિનિટી વિચ ઇઝ વેરી એડવાન્સ સ્ટેજ ઓફ ધ કમ્પ્લીશન એનું અમારી આશા છે કે FY23માં જ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ અને એનું બાકીનું રેવન્યુ છે એ અમે બુક કરશું. સો ઓવરઓલ ઓન ધ પોર્ટફોલિયો અબાઉટ 700 કરોડની જે આપણી બેલેન્સ રેવન્યુ છે એ અમારો અબાઉટ લાઈફ સાયકલ ઓફ ધ પ્રોજેક્ટ 2.5-3 યર્સમાં દેખાય છે કે ઇટ વિલ કમ ઇન ટુ PNL પ્લસ 1,500 કરોડ મેનહટનનું જે રેવન્યુ છે એ બી વિધિન ધ લાઈફ સાયકલ ઓફ ધ પ્રોજેક્ટ એ રેવન્યુ આવશે. એ ઉપરાંત આપણે 4 બીજા પ્રોજેક્ટ જે છે એનું લોન્ચનું પાઇપલાઇન રેડી કરી છે જેની સેલ્સ વેલ્યુ અબાઉટ 2,200 કરોડ છે. સો એમાંથી 2 પ્રોજેક્ટ જે એક પ્રોજેક્ટ જે જુહુમાં ઓલરેડી એક્વાયર્ડ કર્યો હતો એનું સીસી આવી ગઈ છે અને એનું ડિમોલિશન બી ઓલરેડી થઈ ગયું છે, એક્ઝિસ્ટિંગ મેમ્બર્સનું રિહેબિલિટેશન થઈ ગયું છે અને એ હવે લોન્ચ કરવા માટેનું આપણી એકદમ તૈયારી છે. એ સિવાય ઘાટકોપરમાં એક પ્રોજેક્ટનું એક્વિઝિશન બી કમ્પ્લીટ કર્યું છે આ પર્ટિક્યુલર ક્વાર્ટર પછીમાં, બટ એઝ વી સ્પીક વી હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ એક્વિઝિશન
એ અબાઉટ 95,000 કાર્પેટ એરિયાનું છે અને અબાઉટ 250 કરોડની ટોપલાઈન છે. સો બંને પ્રોજેક્ટ એકદમ લોન્ચેબલ સ્ટેજ પર છે વિધિન અ ક્વાર્ટર કાઇન્ડ ઓફ અ થિંગ. અને બાકીના બે પ્રોજેક્ટ ઉપર આપણી બેક ઓફિસમાં ઘણું કામ રેડી થઈ રહ્યું છે. સો ઓલ ધીસ ફોર પ્રોજેક્ટ અબાઉટ 10 લાખ સ્ક્વેર ફીટનું લોન્ચ બી પાઇપલાઇનમાં છે. સો વી આર હોપફુલ કે જે લોન્ચ પ્રોજેક્ટની પાઇપલાઇન હેલ્ધી છે અને જેમ જેમ પ્રોજેક્ટ લોન્ચ કરશું તો લોન્ચની સેલ્સ વેલોસિટી સાથે નંબર્સ બેટર થતા જશે.